સંતરામપુર સુફી આશ્રમ દ્વારા મોડાસા ખાતે આવેલ ચાંદ ટેકરીમાં કોરોનાના કેસો એકાએક વધી જતા ત્યાંના રહીશોમાં જાગૃતિ આવે અને કોરોનાની નજરઅંદાજ ન કરે અને સાવચેતી રાખે તે માટે આયુર્વેદિક ઉકાળો પીવડાવવાનું ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. પ્રાપ્ત થતી માહિતી અનુસાર સંતરામપુર ખાતે આવેલા સાફી હાજી માલક બાબારની દરગાહના સુફી સંતો દ્વારા મોડાસા ખાતે આવેલ ચાંદ ટેકરીના આશરે 1500 થી 2000 જેટલી વસ્તીના માણસોને આયુર્વેદિક ઉકારો તૈયાર કરીને તેને બનાવીને ગરમ ગરમ ઉકારો ત્યાંના સ્થાનિક રહીશોને, વૃદ્ધોને, બાળકોને, યુવાનોને પીવડાવવાનું ભગીરથ કાર્ય કરીને તેમને કોરોના એવી મહામારી સામે લડવા માટે તેમજ આયુર્વેદિક ઉકાળાની બાબતે ગેરમાન્યતાઓ હતી તે માન્યતાઓ દૂર કરવા માટે સંતરામપુર સુફી સંત આશ્રમના સાફી હાજી રાજવી સાથે તેમના પીરભાઈઓ દ્વારા કોરોનાની મહામારી બીમારીની માહાત કરવા માટે આરોગ્યની ટીમ દ્વારા જે ગાઈડલાઇન આપવામાં આવી છે કે વારંવાર સાબુથી હાથ ધોવા, ફરજિયાત માસ્ક પહેરવું અને વ્યક્તિ બે વ્યક્તિ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું, ગમે ત્યાં થૂંકવું નહીં, ગમે ત્યાં ગંદકી કરવી નહીં, સફાઈ અને ચોખ્ખાઈ રાખવામાં આવશે તો કોરોના જેવી બીમારીને આપણે માત કરી શકીશું, એ સંદેશો તેમણે પાઠવ્યો હતો. આ બાબતે મોડાસા આરોગ્ય વિભાગની ટીમ અને તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર સાથે તેમની ટીમ દ્વારા ખડે પગે હાજર રહી અને લોકોની સેવા કરવાનું ઉમદા કામ કર્યું હતું. અમીન કોઠારી, JDSTV, સંતરામપુર. આજરોજ મોડાસામાં ચાંદ ટેકરી ઉપર વર્લ્ડ પીસ તરફથી અને સંતરામપુર સુફી આશ્રમ તરફથી આયુર્વેદિક ઉકાળાનું આયોજન કર્યું અને અહીંયા જે પોઝિટિવ જે કેસ વધી રહ્યા છે તેને નાથવા માટે, તેને કાબૂમાં લાવવા માટે અહીંની પબ્લિકને ઘરે ઘરે જઈને જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે અમે લોકોએ કે આયુર્વેદિક કાળો કઈ રીતના બનાવવામાં આવે અને એને કઈ રીતના પીવામાં આવે અને આયુર્વેદિક કાળાને લઈને જે ગેરમાન્યતા છે મુસ્લિમ સમાજમાં કે અન્ય કોઈ વ્યક્તિને અંદર, એ ગેરમાન્યતા દૂર કરવાનો અમે પ્રયાસ કર્યો છે. આરોગ્યલક્ષી શું ગાઈડલાઈન આપી? અમે આરોગ્યલક્ષી ગાઈડલાઇન્સ જ આપી કે સોશિયલ ડિસ્ટન્સ રાખો, વારંવાર ઘરે સાબુથી હાથ ધોવો, માસ્ક પહેરો અને WHOની જે ગાઈડલાઇન્સ છે એ ટોટલી અમે પબ્લિકને સમજાવી છે. અહીંયા તાલુકાવાઇઝ દરેક ગામોમાં આપની ટીમ મુલાકાત લઈ અને આ કાર્ય, હા, તાલુકાવાઇઝ દરેક ગામની અમે મુલાકાત લઈએ છીએ અને જ્યાં જ્યાં પણ આવું સેન્સિટિવ કેસ હોય ત્યાં ત્યાં જઈને પબ્લિકને જાગૃત કરવાનો અમે